क्या गई पगला नी माँ? आ रही बापा क्या है वो इन्हों थी गई? अब बापा शांति दे बे ना टाटे हवा माँ ये बा एक और जीव ने हक नहीं आडो हाने एक और मारा टाटिया ने हक नहीं हरे काम नो थाई टाटिया दुखे से मरी की कान माँ बेदी चा धाक पड़ी गई से तू टाटिया दुखे से રોજ બે સમસી પાણી માં ભૂકો પી તો હાંકા મટી જાય ડુગોઠણ મટી જાય છે એમ નો મટે એમ નો મટે એમાં કેરોસીન સોપડવું પડે પછી દેવાહરી મૂકો હા જાતિ દિન કે મને હરગાવી એમું નહીં હરગું તો જાતિ દિન કે દુખા હોય બંધ ન થાય બધું વૈદ પણ કોઈને દવા કરાવી નથી દેવી જો તો કાન માં કઈ છે કાન માં પડદા તૂટી ગયા બીજું કઈ નથી તમારી રાડો હાંભરી હાંભરી પડદા તૂટી ગયા ફૂડાય નથી લાગતા બીજું હું કઉ છું આ છોકરા ના વહુ ના વાદા ફરતા જાય વહુ ને તો બોલાવી નથી આટલી થયા બહુ ઉપાડો લીધો છે ઉપાધી તો મને ઘણી થાય છે પણ શું કરું હવે છોકરો એક નો એક ને વહુ ને કઈ કેવાય નહીં એ તો ઠીક આપણે તો ગોયરું જેમ રાખે એમ આપણે રહી લઈશી પણ ઓલી સોડી બિસારી અગિયાર સે આવી હતી મારે 500 દેવા તા મને દેવા નો દીધા સોડી 100 રૂપિયા લઈને ગઈ સોડી ને 300 રૂપિયા તો ટિકિટ ભાડું થયું હોય પણ હવે આપણે આપણી દીકરીને દેવું હોય ને તો આ દીકરોને વહુ નહીં દેવા દેવો ઈ બધું હું જોઉં છું તો ધ્યાન રાખ તો મને બધું મગજમાં છે છોકરાને જેટલું હાલે ને એટલું હાલવા દે બાકી છોકરીનો વગ તો હું કરીને જ બેઠો છો કા હું એના પૂરતું મેં રાખ્યું છે આમ રાખ્યું છે આ તો ઘરમાં કજિયા ન થાય ને એટલે પગલાને કઈ ખબર નથી પડવા દેતો બાકી દીકરી બેઠી છે ને ત્યાં સુધી કઈ બાપ ખાલી નથી કઈ છોકરીને વાંધો નહીં આવતો છોકરીની ઉપાધિ ન કર બાકી પગલાની ઉપાધિ છે ઈ આપણને હેરાન કરે બસ મને ઈ જ ઉપાધિ હતી મને ખેદુની ચિંતા થાય છે કે પોર ભાણિયાના લગ્ન થાય અને વહુને છોકરાનો જીવ અધૂર્યો થઈ ગયો મામેરું હરખું કરશે નહીં પણ તમે દબાવીને રાખ્યું છે હવે મારી દીકરીને મામેરાની કોઈની આશા નથી આપણે બેઠા છે હું તો કહું બધાય મા બાપને દીકરીઓ આટલું થોડુંક દબાવીને પછી બધાને દેવું જોઈએ કારણ કે દીકરીના ટાણાવીને ભાઈઓ દેખ નો દે મા બાપ ફરજ પૂરી કરી દે હો હું સૌ ત્યાંથી છોડીને મામેરામાં આ નાનો કઈ ઘટવા નહીં દે એ ઉપાધિ કરમાં વીધું અને તું અત્યારે આ કાનમાં જેમ તે નાખવા ના કર બેરી થઈ જાય તો મામેરામાં તને કોક ફટાણા દેશે તને નહીં સંભરાય હા હા ફટાણા દે તો ખરો ક્યાંય મૂકી આવું તારો બાપ છે તારો ભાઈબંધ નથી પણ જરા ઘરમાં જોવાય મીંદડા કૂતરા હંગી ગયા રંગોળી કરી ગયા દીકરા નાના મોટા નો વર્તારો રાખો તારો બાપ છો એટલું તો જરાક જો જેમ ફાવ એમ હડોદડો મને કરો તો જરાક વિચાર તો કર તારો બાપ છો અને ઘરની ઉપાધિ તમને છે હું અમને નહીં હોય બટા હાથમાં આજી સાંભા નથી ગયા હાથ હોરાઈ ગયા આ મકાન સૈણા આઈતે સૈણા અને બટા ત્યાર માથે બધું કરી દીધું તઈ માથે બોલો છો આ બે ઓઈડા બે મકાન બનાવી દીધા કપા અને માંડવી ના ભૂકા ભરવા તો ભેગા બાંધી જા તો બે જણા ભેગા થઈ બધું જેટલું ચાઈણું ને એટલું જોયું એ લોહી પાણી એક કર્યા છે દીકરા કોયડા ઉભા કરવામાં એમને તમારા હાથે નથી દયા અને આજ તમે એમ કહેશો તમે કઈ કરતા નથી તમે બોલો મેં કઈ મને તો દાજ છડે તમારી ઉપર હા હા હવે દાજ છડે મોટો કર દીધો એટલે દાજ જો છડે છે તમે ઉભા થાવ ગણ બે વાગે બે નડું છું તમને હું જ નડું છું અમાર ખબે ઓને બે વાગે ઓલી ને બે જા મારી માથે બે જા મારી બા મારી માથે બે જા મારી માથે બે જા ખોરા કરતા કઈ નતી કરતી બહુ કેતી હતી સકલાવે મારા કર્યા છે બાવા જામી ગયા છે ને દૂધારા કર્યા હતા લોક કરી તો ઉપાધિ ને કરી તો ઉપાધિ કરવા જ પડે ને અમે કમાવા જતા હોય કરવા જ પડે પણ તને
તારે કઈ કરવાનું નહીં, જો તારા ઉપર આરોપ દીધો ને કઈશે આપણા ભાઈ ગામની દોહિયન માટે હું કહેતા હતા મારું કે વહુ ઘરમાં કામ નથી કરતી એમ, કઈ નોતી કેતી ડોયુ ભેગી થઈ નથી, હવે હવની વહુની વાત કરતી મેં એમ કીધું કે જાતિ દિન જે થાય એટલું આપણે કામ કરવું પડે, હું મારી વહુને કઈ કામ કરવા ન દઉં એમ કહેતી હતી, મારી બાયડીનું ગામમાં ક્યાંય વાટતા નહીં કહી દેજો બાપા, પણ તું હું કામ નામ લેતી જ મારા બાપા નકર નો કરવાની છે, હા શું બાપા નહીં લઈ નામ બીજું હું કાર્ય બાકી છે મામેરાની પતિ દાઈ ને એટલે મને તો એમ થાય કે વયું જાવું જોઈ, પૈસે તું હિંમત રાખ પગલાની માં હું બેઠો છું ત્યાં સુધી તને કોઈ ટુકારો નહીં દે તમ તારે મને ભલે ને જી કેવું હોય કે પણ ઘરમાં હરપીન રે ને તો જે આટલું ખાય છે ને એ મરી જાય છે, વાત સાચી પણ કેને કેવા જાવ મા બાપ છે ગામ માં જઈને વાતો કરે તો આપણે ભૂંડા લાગી આય પટાય આવી મારી દીકરી જમણી છો બે મજામાં મજા બધા તબિયત પાણી તમારા સારું હાલ બેટા સારું છે તમને કેમ સમજાય છે આ સરપંચ દીકરે આ બહુ દુખ આજ બહુ દુખે છે આજ મને ક્યાંય ગમતું નથી તો કઈ દવા નથી કરાવી હમણાં હવે દેશી દવા કરવી છે બેટા ભાણિયા ની કેમ મજામાં જય શ્રી કૃષ્ણ તમે રોજ પણ કેસો એટલે તમને વાળ દેખાય નહીં અને દીકરીઓ કઈ એક આવતી એટલે ખરીક વાર સારી રીતે બોલાવી કે કઈ એક આવે એ તમને દેખાતું નથી તમારે તો બોલવું જ પડે ને બધું જોઉં છું પણ મારે કેવા કેને જાવું એ જા ઉપર જાવ ને તેથી ઉપર વાળાને કેજો બધું અહીંયા બીજાની અણી કાઢા અહીંયા આવતો ખોટું તો લાગે ને જમાઈ ને એમ નહીં આ તારા ભાઈ ને ભાભી આટલું બધું બોલે અને તોય તું આટલો સહન કરાય હું કામ તું આવે પણ પણ મારા મા બાપ છે ત્યાં
મારા બાપ છે ને ત્યાં તારા હાથ છે ને હું અહીં આવું છું નહીતર હું સહન જ ન કરું એટલું બધું શું હાલ હવે બટા મારી દીકરીની વાત સાચી છે કઈ બોલે છે અમારાથી સહન ના થતું તો તું તો પારખો તારાથી કેતી બટા સહન થાય પણ મારી દીકરીની વાત સાચી છે કે અમારા વતી તમે સહન કરી લ્યો અને અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધી તમે આવો પછી ભલે આ ઘરનો ઉમરો ન સડો પણ અમે બેઠા છીએ ત્યાં સુધી બટા તમે આવતા જતા રહો બાપુજી હું તમારું મોઢું જોઈને જાય દર વખતે આવું છું અને દર વખતે આ લોકો આવું કરે છે તો હું કરવું કેમ કે ઘરની દીકરી અબોલા કરીને બાપની ઘરેથી વહી જાય અને આવા દુઃખની મારી ઘર દીકરી બાપનું આંગણું મેલી દે ને એ આંગણામાં રામ રૂઠી જાય જી ઘરની દીકરી આંગણામાં આવતી જાતી ન હોય ને એ આંગણામાં રામ રૂઠી જાય બટા એટલે અમે સહી ત્યાં સુધી તમારે આવવું જો હે બા તમે ને બાપુજી જીવો છો ને ત્યાં સુધી તો અમારે મોઢા જોવા આવવું હોય ને સાચી વાત છે દીકરા સાચી વાત છે જમાઈ અને તમે છોકરા આમું ને બહુ આમું જોહો ને તો એકબીજાને આપણા સંબંધ જે છે એ રહે નહીં અને દુનિયાને ખબર નથી કોણ કેવું છે અને એકબીજા આપણે સંબંધ મૂકી દેવું ને તો ગાંડા ગણા હું કેનો વાંક છે કોઈને ખબર નહીં પડે જાતું કરો અને અમે છે અમે જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી આવો બેટા પણ તમારી છોકરીએ એ જ કીધું મને કે બા બાપુજી છે ને ત્યાં સુધી આપણે ત્યાં જવાનું છે પછી ક્યાં તમારે મારે ભેગું આવવું છે એ કે એટલે હું આવું છું સાચી વાત છે અને તમે જ્યાં સુધી બેઠા છો ને ત્યાં સુધી તો અમે આવશું જ બેટા તું ઉપાધિ ન કર જરાય હું બેઠું છું ત્યાં સુધી તારે રડવાની જરૂર જ નથી સારી રહી જા બેટા હવે થોડું ખાઈ લ્યો લો ખાવા ટાણું છે ને બેટા ના બા મારે ખાવા પીવાની એવી કઈ પડી નથી અમે તો તમારા મોઢા જોઈ લીધા ને એટલે બસ અને હું તમારા જમાઈ હવે જાય છે ખાવા ટાણું છે ઘરેથી દીકરી ખાધા ટાણે ભૂખી જાય તો કેમ માનો અમારા ઘરે આનું ઉતરશે બેટા ના બા તમે કઈ ચિંતા ન કરો મારી કઈ ચિંતા ન કરો બસ તમે ભાઈ ને ભાભી નું જો સારું બટા જાઓ પાછા જે દી તમને એમ થાય મા બાપ નું મોઢું ધોવું તો પાછા આવતા રહેજો બટા જાઓ બાપુજી કઈ ઉપાધિ ન કરતા હો તમે તમે અમારી ઉપાધિ ન કરતા જરાય તમે તો આ બેઠા ભગવાન નું નામ લઈજો જાઓ બટા જાઓ બાપુજી હવે તમે બા નું ધ્યાન રાખજો ભલે બેટા આવજો હાલો બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપુજી જય શ્રી કૃષ્ણ જાઓ બટા જાઓ અને પગલાની માં આમ તો જો દીકરીઓ ઘરમાં રોતી રોતી જાય છે આપણા ઘરનો ઉંબરો એક દિવસ દીકરીઓ રાજી થઈને જાતી ને આજે આપણા ઘરના ઉંબરાની અંદર દીકરીઓ રડતી રડતી પાછા પગે જાય આજ મને અફસોસ થાય છે મારા ઉંબરાનો ધિકાર છે મને ધિકાર કેવા છે ખોટી નથી કે અમુક ઘરમાં એવું વ્યક્તિ આવે કે આખા ઘરને તારી દે અને અમુક એવું ઘરમાં વ્યક્તિ આવી દે કે આખા ઘરને મારી દે આજ આપણી દીકરી ઘરમાં ગઈ તો આખું ઘર આજ રાજી ખુશી રહે અને આપણા ઘરમાં એવા સંસ્કારવાળી દીકરી આવી ગઈ કે આજ આપણી દીકરીને આપણે દીકરી કહીને બોલાવી નથી શકતા આનાથી મોટું દુર્ભાગ્ય કેવું કહેવાય પણ એમાં પગલાની માં એમાં એકલી વહુનો વાંક નથી એક હાથે તાલી નથી પડતી પગલાની માં એમાં એક હાથ આપણા પગલાનો છે પગલો બદલી ગયો છે નકર આ હાલત ન થાય પગલાની માં પણ દીકરા બદલે કહીએ દીકરા હંમેશા મા બાપના કયામાં હોય દીકરા હારા જ હોય પણ દીકરા બદલે કહીએ કે આવી પારકી ચણી આવી અને ઉંદાસીથી વાતો કરીને દીકરાને બદલાવે તો દીકરા બદલે નકર દીકરા બદલે નહીં પણ હરેક દીકરા આવી પારકી ચણી આવે અને એની જગ્યાએ રહેવા દે ને એની ઉંદાસીથી વાતમાં ન આવતા હોય ને તો કોઈ ની કોઈ દુખી ન થાય મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી તમારી સમક્ષ એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છે એ કોન્સેપ્ટ ની અંદર અમુક દીકરી એટલી લાચાર હોય કે એ મા બાપની ઘરે કઈ નથી શકતી ને રહી નથી શકતી કારણ કે ભાઈ ભાભી નો એવો ત્રાસ હોય મા બાપ લાચાર હોય બોલી ન શકતા હોય અને દીકરીની જે તકલીફ હોય એ તકલીફ કોઈને કહી ન શકતા હોય તો હંમેશાના માટે દીકરીનું અપમાન મા બાપના ઘરે ક્યારેય ન થવું જોઈએ એ કોન્સેપ્ટ લઈને અમે આમ આવ્યા છીએ તો તમને અમારો આ કોન્સેપ્ટ ગમે તો લાઈક કરો શેર કરો ને વન મીડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો હેલો મિત્રો મારું નામ છે પંચાલ રાજેન્દ્ર અને આ વિડીયાની અંદર લાચાર મા બાપની વેદના બતાવી છે તો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું કૃષ્ણા બેસન અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો હું છું ભાવેશ બગેડી જો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય
તો અમારા વિડિયોને લાઈક કરતા રહો. હેલો મિત્રો, હું છું રેખા જાપડા. તમને જો અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો કે આ વિડિયો તમને કેવો લાગ્યો. હેલો મિત્રો, હું છું હિરેન સોનીજી. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. Yeah.